फिर क्या शू हालत है तेरा? कैसे एकदम सपना नो लीधेलो ड्रोन आवी दे क्रेश थी जाए यार। વાત એ સમયની છે, હું પહોંચ્યો હતો રાજકોટ વિઝાટો એક્સપ્લોરના હરીશ બાલીસર સાથે, કેમ કે 15 દિવસની ટ્રીપ એમની સાથે અમારે રોકાવાનું હતું અને એમની સાથે અમારું આપણું ડ્રોન જોડે જવાનું હતું. પહેલો દિવસ રાજકોટનો 2 મહિનાની 23 તારીખે ફ્લાય થયું, બધું જ કામ થઈ ગયું. 24 તારીખે અમે પહોંચ્યા રાજકોટથી ગોંડલ. ગોંડલની અંદર થોડા ઘણા બધા શૂટ લીધા પછી, ઘણી બધી એન્જોયમેન્ટ કર્યા પછી અમે પહોંચ્યા હતા એક મહેલ પાસે અને સારા એવા 2-3 એવા શોટ લીધા છે. હવે તમે જે જોઈ રહ્યા છો, અહીંયા પક્ષીઓ ખૂબ જ ઉડી રહ્યા છે. તો મેં વિચાર કર્યો કે ચલો હવે આ ડ્રોનને હું રિટર્ન પાછું બોલાવી દઉં, કેમ કે આ મારું ડ્રોન DJI મેવિક મિની છે એટલે કબૂતરના સામે નહીં રહી શકે. તો મેં રિટર્ન બોલાવવાનો પ્રયત્ન કરતો હતો, એટલામાં જ કબૂતરનું આખું ઝુંડ મારા ડ્રોન ઉપર આક્રમણ કરી નાખ્યું. અને એમાંથી તો કોઈ કબૂતરને તો એવું નુકસાન નહોતું થયું, પણ મારા ડ્રોનને ખૂબ જ સારું એવું નુકસાન થયું. અને એટલું બધું ભયંકર, હું એટલો ગભરાઈ ગયો, કેમ કે મારા સપનાનું ડ્રોન હતું અને કેટલા પૈસા ભેગા કરીને યુટ્યુબની ઇન્કમમાંથી મેં આ ડ્રોન ખરીદ્યું હતું અને એમાંથી 2 અવાજ આવ્યા અને બેટરી તૂટી ગઈ, ઉપરનું કેમેરો તૂટી ગયો, પાંખિયા થોડાક સહેજ બાકી રહી ગયા હતા. હવે કરવું શું એ જ મોટી મૂંઝવણ હતી, કેમ કે ટ્રીપનો 15 દિવસમાંથી 2 દિવસ જ પૂરા થયા હતા અને ડ્રોન પહેલાં બીજા દિવસે જ ક્રેશ થઈ ગયું. આગળની સફર કેમ વિતાવી એ જ મારા મનની અંદર ખૂબ જ સવાલો ગૂંચવતા રહ્યા. શું હાલત થાય તારે? કેસ એકદમ સપનાનું લીધેલું ડ્રોન આવી રીતે ક્રેશ થઈ જાય યાર. બીજી ખાસ વસ્તુ કે મારું ડ્રોન હવે રિપેર થશે કે નહીં થાય, કેટલો ખર્ચો આવશે, આ બધી જ મૂંઝવણો એટલી બધી વધી ગઈ કે આમ એ દિવસનું બપોરનું જમવાનું પણ સરખી રીતે ના થયું. આગળ એને પાછળ અમે ગયા જૂનાગઢ. જૂનાગઢની અંદર ડ્રોન રિપેર કરવા આપ્યું. સારા સમાચાર તો મળ્યા કે ભાઈ તમારું ડ્રોન રિપેર તો થઈ જશે, પણ કોઈ ચાન્સ નથી. તે પાર્ટ્સ મંગાવવામાં આવ્યા પણ પાર્ટ્સ એના ઉપર લાગ્યા નહીં અને ફરી દીવ પહોંચ્યા તે એના પછી તો પણ મારું ડ્રોન આવ્યું નહીં. અને લાસ્ટ એન્ડિંગના દિવસે એટલે અમદાવાદ આખી 15 દિવસની ટ્રીપ ફિનિશ કરી રિટર્ન પાછા અહીંયા આવીને અમે મારું ડ્રોન તો રિપેર કરાવી નાખ્યું, પણ એક ગભરાટ એવી જબરજસ્ત થઈ હતી એ દિવસ સાહેબની કે આટલા પૈસા જુગાડ કરીને 55,000 રૂપિયાનું એક ડ્રોન લીધેલું અને આ રીતેનું ક્રેશ થઈ જવું, એક દિલને આમ ધ્રાસકો પડી ગયો હતો એ દિવસે. તો યાર તમારા ટાઈમ તમારા જોડે બી કદાચ આવી કોઈ કહાની બની હોય તો કોમેન્ટ કરો કે પૈસા જોડી જોડીને એક વસ્તુ પોતાના ઉપર બનાવેલી હોય કે લીધેલી હોય અને એના પછી આવું વસ્તુ દુર્ઘટના ઘટે તો બહુ જ ખરાબ ફીલ થતું હોય છે. અત્યારે તો મારો ડ્રોન કમ્પ્લીટ ફ્લાય થાય છે, બધું થઈ જાય છે અને સમથિંગ 13,000-14,000 રૂપિયાનો ઉપર વધારેમાં ખર્ચો આવ્યો હતો મારે બોડી ને કેમેરા ને બધું અંદર થોડું ઘણું અપડેટ કરાવડાયું, અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. તમારા બધાને દયા છે, પણ એક ખરાબ અનુભવ તમારી સાથે આવો એક શેર કર્યો છે. તમારા સાથે પણ આવું કદાચ બની શકે છે અને કદાચ કોઈ પણ આવું ડ્રોન નાનું કોઈ બી જગ્યાએ તમારી પાસે હોય તો ખાસ એક વસ્તુ કહું તો, જે કદાચ મોટી વીજ લાઇન જતી હોય તો એ સમયે તમારે ડ્રોન ફ્લાય ના કરવું. કબૂતર ઉડતા હોય, નાના પક્ષીઓ ઉડતા હોય તો એ સમયે તો જરૂરથી આવા કોઈ ડ્રોન ઉડાડવા નહીં, કેમ કે આવી દુર્ઘટના ઘટી શકે છે. મારા સાથે ઘટી છે પણ કદાચ તમારા સાથે ના ઘટે. ચલો આવો વ્લોગ તમારા માટે લેતા આવતા રહીશું અને તમને વ્લોગ કેવા ગમે છે એ પણ તમે અમને કોમેન્ટ કરીને કહેજો. આના પછી હવે અમે આખી 15 દિવસની ટ્રીપમાં ક્યાં ક્યાં જગ્યાએ ગયા હતા એ કમ્બાઈન્ડ 2 વિડીયો બનાવી રહ્યા છે. તો ધીરે ધીરે આપણે નેક્સ્ટ વિડીયો આવતા રહેશે. ચલો બાય બાય, ટેક કેર, બી સેફ.